मित्र नेस्ट एसपीआई यूनिट में आपनो हार्दिक स्वागत छे। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 10 ના બીજા અગત્યના ટોપિક તરફ આગળ વધશું। ઈ પહેલા ગયા લેક્ચરમાં આપણે પ્રકાશ વિશે માહિતી મેળવી હતી, પ્રકાશની વ્યાખ્યા, પ્રકાશના વિવિધ ગુણધર્મો, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, ત્યારબાદ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈને વિવિધ એકમમાં ફેરવતા આપણે શીખ્યા હતા, ત્યારબાદ પરાવર્તન અને વક્રીભવનની ચર્ચા કરી હતી। તેમાં ખાસ કરીને આપણે પરાવર્તનની અંદર વધુ અભ્યાસમાં આગળ વધ્યા હતા, સૌથી પહેલા પરાવર્તનના નિયમો જોયા હતા, ત્યારબાદ પરાવર્તનના પ્રકાર। પરાવર્તનના નિયમો ખૂબ અગત્યના છે, જેમાં પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે। બીજો નિયમ છે આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ તથા પરાવર્તિત કિરણ બધા જ એક જ સમતલમાં હોય છે। આ બે નિયમ ઉપરથી આપણે આગળ વધ્યા હતા અને એને રિલેટેડ થોડા ઘણા આપણે એમસીક્યુની પણ ચર્ચા કરી હતી। ત્યારબાદ પરાવર્તનના પ્રકાર, બે પ્રકાર હતા પરાવર્તનના, એક હતું નિયમિત પરાવર્તન અને બીજું હતું અનિયમિત પરાવર્તન। તેમાં નિયમિત પરાવર્તન એટલે જ્યારે કોઈ પ્રકાશના સમાંતર કિરણો કોઈ લીસી ચળકતી કે સમતલ સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે મળતા પરાવર્તિત કિરણો સમાંતર મળે છે। પ્રકાશના આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે। તેનું એક ઉદાહરણ હતું સમતલ અરીસા વડે થતું પરાવર્તન। ત્યારબાદ આપણે જોયું હતું અનિયમિત પરાવર્તન, જ્યારે કોઈ પ્રકાશના સમાંતર કિરણો કોઈ ખરબચડી સપાટી ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે મળતા પરાવર્તિત કિરણો સમાંતર મળતા નથી। પ્રકાશના આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય છે। ત્યારબાદ આપણે આજે વસ્તુના પ્રતિબિંબ વિશે અભ્યાસ કરવાનો છે। મિત્રો, આપણે રોજબરોજની ક્રિયાઓમાં ઘણીવાર આપણે અરીસાઓ સામે જોતા હોઈએ છીએ ત્યારે આપણને અરીસાની અંદર આપણું પ્રતિબિંબ મળે છે। તો એ પ્રતિબિંબ કઈ રીતે રચાય છે અને જુદા જુદા અરીસાઓની સામે જુદા જુદા અંતરે કેવા કેવા પ્રતિબિંબ રચાય છે તેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા તો પ્રતિબિંબ કઈ રીતે રચાતું હશે તેની જરાક વાત કરી લઈએ। મિત્રો, જ્યારે કોઈ વસ્તુના પ્રતિબિંબ વિશેનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે વસ્તુ અસંખ્ય બિંદુઓની બનેલી હોય અને તેના દરેક બિંદુમાંથી પ્રકાશના કિરણો, ઘણા બધા કિરણો નીકળતા હોય અને એ કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામીને કોઈ બિંદુએ ભેગા થતા હોય અથવા ભેગા થતા હોય એવો ભાસ થતો હોય, તો જે બિંદુએ એવો ભાસ થતો હોય અથવા ભેગા થતા હોય તો તે બિંદુને તેનું પ્રતિબિંબ કહી શકાય। તો એની એક સામાન્ય વ્યાખ્યા બનાવી છે નાની એવી, તો વ્યાખ્યા એવી કહી શકાય કે વસ્તુ પરના કોઈ એક બિંદુમાંથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામીને બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તો તે બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે। પ્રતિબિંબના બે મુખ્ય પ્રકાર છે, એક છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ। મિત્રો, આ પ્રતિબિંબના પ્રકારના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે વાસ્તવિક પ્રતિબિંબ છે તો ત્યાં કંઈક વાસ્તવમાં એટલે કે હકીકતમાં પ્રકાશના કિરણો ભેગા થતા હશે અને આભાસી છે તો એમાં કંઈક આપણને ભાસ થતો હશે એવું કંઈક હશે। તો એની વ્યાખ્યા પણ એની જેવી જ છે કે વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એ કેવા હોય, તો જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં કોઈ બિંદુએ મળતા હોય તો તેવા પ્રતિબિંબને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહી શકીએ। વાસ્તવિક પ્રતિબિંબમાં ખાસ વસ્તુ એક બહુ યાદ રાખવા જેવી છે અને બહુ ઉપયોગી પણ છે કે વાસ્તવિક પ્રતિબિંબ છે તેને પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકતા નથી। વાસ્તવિક પ્રતિબિંબ છે એ હંમેશા ઉલટા હોય એટલે કે ઊંધા હોય છે। આ બાબત આપણને આગળ જતા ઘણી બધી કામ આવવાની છે। જુદી જુદી અરીસા વડે જુદા જુદા સ્થાને મૂકતા રચાતા પ્રતિબિંબો છે એની અંદર પણ આપણને વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા ઉલટું જ હોય છે। આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે, એમસીક્યુમાં ઘણીવાર એવા પ્રશ્નો આવશે, દાખલાઓમાં પણ આપણને આ વસ્તુ ઘણી ઉપયોગી થશે। એટલે મિત્રો, ખાસ યાદ રાખજો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટા જ હોય છે। એટલે આની ઉપરથી પણ આપણે કહી શકીએ કે પ્રતિબિંબ વાસ્તવિક હશે કે ઉલટું। ઉદાહરણ તરીકે તમે અરીસામાં જોવો છો, અરીસામાં તમે તમારું પ્રતિબિંબ જોવો છો તો તમે ઉલટા તમને બતાય છે તમારું પ્રતિબિંબ કે ચપટું બતાય છે? જો તમને તે પ્રતિબિંબ ઉલટું બતાતી હોય તો તે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાશે, પરંતુ આપણને એવું બતાતું નથી।
આપણે અરીસામાં ચત્તા જ બતાવીએ છીએ, એનો મતલબ એવો થયો કે પ્રતિબિંબ વાસ્તવિક હશે નહીં. હવે આપણે આભાસી પ્રતિબિંબ તરફ જઈએ. તો આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા એવી છે કે જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય, તો તેવા પ્રકારના જે પ્રતિબિંબ છે તેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. વાસ્તવિક પ્રતિબિંબ કરતા ઉલટું આમાં થશે. સામે વાસ્તવિક પ્રતિબિંબ છે એ આપણે પડદા પર ઝીલી શકતા હતા, જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. બીજી વસ્તુ કે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તા હોય છે. મેં તમને ઉદાહરણ આપ્યું કે આપણે અરીસા સામે જોઈએ છીએ ત્યારે આપણે આપણું પ્રતિબિંબ સામે ચત્તું જ જોઈએ છીએ, કારણ કે એ આભાસી છે, વાસ્તવમાં કાંઈ એવું હોતું નથી. મિત્રો, આ વાત થઈ પ્રતિબિંબના પ્રકારની. બે મુખ્ય પ્રકાર, વાસ્તવિક અને આભાસી. જો વાસ્તવિક પ્રતિબિંબ હશે તો ઉલટું હશે, જ્યારે આભાસી પ્રતિબિંબ હશે કેવું હશે? ચત્તું હશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે જઈએ છીએ અરીસાઓ વિશે. મિત્રો, અરીસાઓના બે પ્રકાર છે. એક સમતલ અરીસો, જેને આપણે રોજબરોજની ક્રિયામાં ઉપયોગ કરીએ છીએ અને રોજ એમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ જ છીએ. અને બીજા પ્રકારના અરીસા છે ગોલી અરીસા, એનો પણ ઘણી જગ્યાએ વ્યવહારમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે સમતલ અરીસો, તો કે સમતલ અરીસો કહેવાય કોને? આપણે બધાએ જોયેલો જ છે કે સમતલ અરીસો કેવો હોય છે. એને થોડોક શબ્દોમાં રજૂ કર્યો છે કે જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહેવાય. તો આની ઉપરથી ગોલી અરીસામાં એવું કહી શકાય કે જો અરીસાની પરાવર્તક સપાટી વક્રાકાર એટલે કે ગોલીય હોય તો એને ગોલી અરીસા કહેવાશે. સમતલ અરીસામાં પરાવર્તક સપાટી સમતલ હોય, ગોલી અરીસામાં પરાવર્તક સપાટી ગોલી હશે. પરાવર્તક સપાટી એટલે જ્યાંથી પ્રકાશનું પરાવર્તન થાય છે. મિત્રો, અરીસો બનાવે ને ત્યારે તમે, અથવા અરીસો તમે ક્યારેક ફૂટી ગયેલો જોયો હશે, તમને ખ્યાલ આવશે કે ફૂટી ગયેલો અરીસાનો ટુકડો ક્યાંય પીડ્યો હોય તો તમે જોજો પાછળની સાઈડ, અરીસાની પાછળ જે ચળકતી બાજુ હોય એની પાછળની સાઈડ કલરનું કે અપારદર્શક પડ લગાડેલું હોય, કોઈ વિવિધ પ્રકારના કલર જેવું આપણને લાગે અથવા પૂઠા લગાડેલા એવું હોય, પણ એ વસ્તુ જે છે એ અરીસાને અપારદર્શક બનાવવા માટે લગાય. એટલે જે સામેની ચળકતી સપાટી છે એને પરાવર્તક સપાટી આપણે કહીશું. ઓકે, સમતલ અરીસો એટલે કે પરાવર્તક સપાટી કેવી હશે? સમતલ. આપણે રોજબરોજ એનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અને એના ગુણધર્મો અને કઈ રીતે પ્રતિબિંબ રચાય છે તેની જરાક આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ ખૂબ જાણવા જેવું અને ખૂબ અગત્યની વાત છે, એટલે થોડુંક ધ્યાન અહીંયા રાખજો. અને થોડુંક હવે આમાં ગણિત, મેથ્સ પણ શરૂ થશે, એટલે બહુ મજા આવે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. મિત્રો, આપણે ધોરણ 9માં એક તમારે ગતિ ચેપ્ટરની અંદર પ્રારંભિક વેગ અને અંતિમ વેગ દર્શાવવા માટે તમે સ્મોલ યુ અને સ્મોલ વી નો ઉપયોગ કરતા હતા. મિત્રો, એવી જ સંજ્ઞા અહીંયા છે, બે ભેગી ન થાય ખાસ ધ્યાન રાખજો. સ્મોલ યુ એટલે આપણા પ્રકાશ શાસ્ત્રમાં એટલે કે ઓપ્ટિક્સમાં એને વસ્તુ અંતર કહેવામાં આવે છે, જ્યારે સ્મોલ વી એને આપણે પ્રતિબિંબ અંતર કહીશું. મિત્રો, સમતલ અરીસો, તો સમતલ અરીસો અહીં આકૃતિમાં મેં દર્શાવ્યો છે તમને. એક આ જે આકૃતિ છે એને કિરણાકૃતિ કહેવાય છે, કે જેમાં કિરણોની મદદથી સિદ્ધાંતો જે છે એ આપણે સમજવાના હોય છે, એટલે એને કિરણાકૃતિ એવો શબ્દ આપ્યો છે. અરીસાની સામે કોઈ એબી વસ્તુ દર્શાવેલી છે. હવે આ એબી વસ્તુ છે એમાંથી આપણે એનું પ્રતિબિંબ મેળવવાનું છે. તો આપણે પહેલા વાત કરીએ એમ કે ઘણા બધા બિંદુઓનો ઉદ્ગમ વિચારી લઈએ, તો આપણે ઓછામાં ઓછા બે કિરણોની મદદથી પ્રતિબિંબ મેળવશું. તો સૌથી પહેલા એ બિંદુમાંથી બે પ્રકાશના કિરણો નીકળે છે, એટલે કે આપાત કિરણ બે છે. એક છે જે સીધે સીધું અરીસાને લંબરૂપે આપાત થાય છે, જે છે કિરણ એપી. હવે આ કિરણ એપી સમતલ અરીસા ઉપર 90 ડિગ્રીના ખૂણે આપાત થયું છે, એટલે કે સપાટી સાથે 90નો ખૂણો બને છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ કિરણ એપી સમતલ અરીસો જે છે તેની સાથે 90નો ખૂણો બનાવીને આપાત થાય છે. તો અહીંયા આપાત કોણ 0 થશે. ખાસ આ વસ્તુ ખૂબ અગત્યની છે. દેખાવમાં આપણને એમ લાગશે કે સમતલ અરીસો છે તેને લંબ રૂપે થાય એટલે ઉતાળમાં આપણે આપાત કોણ 90 લઈ લઈએ, પણ અહીંયા આપાત કોણ થશે 0. કારણ કે આપાત કોણની વ્યાખ્યા એવી હતી કે આપાત બિંદુ એ સપાટીને દોરેલો લંબ
અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો. અહીંયા મિત્રો આપાત કિરણ છે એ સપાટીને લંબરૂપે જ આપાત થઈ છે, તેથી આપાત કોણ થશે શૂન્ય. હવે આપાત કોણ શૂન્ય થયો તો પરાવર્તન કોણે શૂન્ય થવાનો પરાવર્તન નિયમ છે. તો આ જે પ્રકાશનું કિરણ આપાત થયું છે, કિરણ એપી, તેને ઈ જ માર્ગે પાછું વળવું પડશે, એટલે કે પરાવર્તિત કિરણ થશે પી એ, એટલે એની માર્ગે એ પાછું વળી ગયું. બીજું કિરણ આપણે આપાત કિરણ લીધું છે, આપાત કિરણ છે એ ક્યુ. આ જે આપાત કિરણ છે એ આપણે એક લાઈન દોરી છે, એક મુખ્ય અક્ષ જેવું દોર્યું છે કે જેની સાથે ક્યુ બિંદુએ જે કિરણ એ ક્યુ આપાત થાય છે, તો ક્યુ બિંદુએ સરી સપાટી જે છે સપાટી એને દોરેલો લંબ અને આપાત કિરણ એ ક્યુ વચ્ચેનો જે ખૂણો છે એને આઈ વડે દર્શાવ્યો છે. આઈ એટલે કે આપાત કોણ અને આર એટલે થશે પરાવર્તન કોણ. આ જે આપાત કોણ આઈ છે એટલા ખૂણે આ કિરણ એ ક્યુ આપાત થયું, તો પરાવર્તન કોણ તેટલો જ હશે, એટલે ત્યાંથી પરાવર્તન પામી અને કિરણ આપણને પરાવર્તિત કિરણ મળ્યું. હવે મિત્રો બે પરાવર્તિત કિરણો આપણી પાસે આવ્યા, એક છે કિરણ પી એ જે લંબરૂપે આપાત થયું હતું સપાટી ઉપર ઈ ની માર્ગે પાછો આવ્યું, અને બીજું કિરણ છે એ ક્યુ. મિત્રો આ બંને કિરણો છે પી એ અને જે ક્યુ માંથી પરાવર્તિત કિરણ થાય છે, બંને કિરણો ની દિશા તમે જોશો તમને ખ્યાલ આવશે કે બંને કિરણો છૂટા પડતા જાય છે, ક્યાંય ભેગા થશે નહીં. હવે પ્રતિબિંબ મેળવવા માટે આપણે બંને કિરણો ભેગા થાય તો જ પ્રતિબિંબ મળે. તો હવે આ બંને કિરણોને જો આપણે પાછળની સાઈડ એટલે કે અરીસાની પાછળ લંબાવવામાં આવે તો કોઈ એક બિંદુએ ભેગા થશે એવું આપણને લાગશે, એટલે કે આવું આપણને ભાસ થશે. એટલે આપણે આ બંને કિરણોને પાછળની તરફ લંબાવ્યા છે, જેને ડોટેડ લાઈન વડે આપણે દર્શાવીએ છીએ. તો એ ડોટેડ લાઈન વડે દર્શાવીએ અને બંનેને પાછળની સાઈડ લંબાવો તો તમને એ કિરણો બિંદુ એ ડેશ ઉપર ભેગા થતા હશે એવું લાગશે. એટલે કે બિંદુ એ જે વસ્તુ આપણી હતી એ એમાંથી નીકળતા બે પ્રકાશના કિરણો લીધા તો બંને પરાવર્તિત કિરણોને પાછળ લંબાવતા આપણને બિંદુ એ એટલે કે જે વસ્તુનું બિંદુ એ હતું તેનું પ્રતિબિંબ આપણને મળ્યું એ ડેશ. તો એનું પ્રતિબિંબ આપણને એ ડેશ મળી ગયું. એ જ રીતે આખી વસ્તુ જે એ બી છે એના બધા જ કિરણો તમે વિચારો તો આપણને પ્રતિબિંબ વસ્તુ એ બીનું અરીસાની પાછળ એ ડેશ બી ડેશ મળે, જે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. હવે મિત્રો આ રીતે આપણે એક બિંદુનું વિચાર કરી અને અન્ય બિંદુનું એ રીતે મળે એ રીતે આપણે ધ્યાનમાં લીધું છે, એટલે કે વસ્તુ એ બીને સમતલ અરીસાની સામે મૂકી હતી તો આપણને વસ્તુ એ બીનું પ્રતિબિંબ અરીસાની પાછળ એ ડેશ બી ડેશ મળ્યું. હવે આ પ્રતિબિંબ આકૃતિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબ ચત્તુ છે કે ઉલટું, તો કે પ્રતિબિંબ ચત્તુ છે. ઓકે ચત્તુ છે એટલે કેવું હશે, આભાસી હશે. અને મિત્રો જો હકીકતમાં અહીં કિરણો વાસ્તવમાં ક્યાંય ભેગા થતા નથી, પરંતુ આપણને ભેગા થતા હોય એવો ભાસ થાય છે, એટલે કે આપણે એને પાછળની તરફ લંબાવ્યા છે, એટલે આ જે પ્રતિબિંબ છે કેવું છે, આભાસી છે. અને આભાસી હંમેશા કેવું હોય, ચત્તુ. તો આપણને અહીં આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે પ્રતિબિંબ કેવું છે, ચત્તુ છે. હવે દેખાવમાં આકૃતિ ઉપરથી આપણને લાગે જ છે કે વસ્તુ અને પ્રતિબિંબની સાઈઝ સરખી છે, પણ આપણે જરાક એને ગાણિતિક રીતે જરાક જોઈ લઈએ કેવું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ રીતે. મિત્રો હવે અહીં ત્રિકોણ એ બી ક્યુ વિચારો તમે, ત્રિકોણ એ બી ક્યુ. હવે આ જે ત્રિકોણ એ બી ક્યુ છે એમાં આપાત કોણ એટલે કે આઈ વડે દર્શાવ્યો છે, પછી ખૂણો એ બી ક્યુ એટલે કે જે વસ્તુ આપણે જે અક્ષ ઉપર લંબ રૂપે રાખી છે એ વસ્તુ સાથે જે ખૂણો બને છે એ 90 ડિગ્રીનો છે. એ જ રીતે અરીસાની પાછળની સાઈડ ત્રિકોણ એ ડેશ બી ડેશ ક્યુ વિચારો. આ બંને ત્રિકોણમાં ત્રણે ત્રણ ખૂણા એકરૂપ છે, કઈ રીતે જરાક જોજો. પેલા જે બી પાસે ખૂણો બને છે એટલે કે એ બી ક્યુ ખૂણો અને એ ડેશ બી ડેશ ક્યુ ખૂણો બંને 90 ડિગ્રીના છે, એટલે એ બે એકરૂપ થઈ ગયા. બીજી વાત હવે લઈએ તો ખૂણો એ ક્યુ બી એટલે કે જે આઈ વડે દર્શાવ્યો છે આપણે એ, અને ખૂણો એ ડેશ ક્યુ બી ડેશ એ પણ આઈ વડે દર્શાવ્યો છે. હવે એ આઈ કઈ રીતે આવ્યો એ જરાક આપણે વિચારી લઈએ. મિત્રો અહીં ખૂણો એ ક્યુ બી એટલે કે આપાત કોણ, એની નીચે એક્ઝેક્ટ છે પરાવર્તન કોણ, એટલે કે આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય, એટલે કે આઈ અને આર ની કિંમત સરખી છે. હવે મિત્રો જે આર દર્શાવ્યો છે આકૃતિમાં ખાસ જોજો,
ઈ આર ખૂણો અને ખૂણો આઈ કે જે કયો ખૂણો છે આઈ ડેશ જે બતાવ્યો છે કે એ ડેશ ક્યુ બી ડેશ એ ડેશ ક્યુ બી ડેશ આ બંને ખૂણા અભિકોણ છે અને અભિકોણ હંમેશા એકરૂપ હોય એટલે ઈ પણ બંને ખૂણા કેવા થઈ જાય એકરૂપ ખૂણા થઈ જાય એટલે એક ખૂણો 90-90 ના બંનેમાં કોમન થયા સમાન થયા અને ઈ જ રીતે બંને માટે આપાત કોણ સમાન થયા તો હવે જે ત્રીજો ખૂણો વધ્યો એક એ પાસે અને સામેની સાઈડ એ ડેશ પાસે તો એ બંને ખૂણા પણ એકરૂપ થશે એટલે કે આ જે ત્રિકોણ છે એ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણો છે એટલે કે એ બી ક્યુ ત્રિકોણ એ બી ક્યુ અને ત્રિકોણ એ ડેશ બી ડેશ ક્યુ એ બંને એકરૂપ ત્રિકોણ થઈ ગયા મિત્રો એકરૂપ ત્રિકોણ હોય તો તમને ખબર જ છે કે એની બાજુઓ સમાન હોવાની એનો મતલબ એવો થયો કે એ બી ને અનુરૂપ બાજુ છે એ ડેશ બી ડેશ એટલે એ બી અને એ ડેશ બી ડેશ બંનેની કિંમત સમાન છે એટલે કે એ બી એટલે કે વસ્તુની ઊંચાઈ અને એ ડેશ બી ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ પણ કેવી હશે સમાન એની ઉપરથી એવું કહી શકાય કે વસ્તુના પરિમાણ જેટલું જ પરિમાણ હોય પ્રતિબિંબનું એટલે કે વસ્તુની સાઈઝ હશે તેટલી જ તમને પ્રતિબિંબની સાઈઝ મળશે બીજી વસ્તુ ક્યુ બી એટલે કે અરીસાથી વસ્તુ સુધીનું અંતર જેને આપણે કહીએ છીએ વસ્તુ અંતર યુ અને ક્યુ બી ડેશ એટલે કે પ્રતિબિંબ અંતર અરીસાથી પ્રતિબિંબનું અંતર જેને આપણે દર્શાવીએ છીએ સ્મોલ વી વડે તો મિત્રો અહીં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર પણ કેવા થયા સમાન થયા એનો મતલબ એવો થઈ શકે કે અરીસાની સામે વસ્તુ જેટલા અંતરે હશે પ્રતિબિંબ પણ અરીસાની પાછળ એટલા જ અંતરે હશે તો આની ઉપરથી એક મને પ્રશ્ન યાદ આવે જરાક આપણે જોઈ લઈએ કે પ્રશ્ન કેવો હોય એવું ઘણીવાર પૂછે કે કોઈ સમતલ અરીસાની સામે કોઈ વસ્તુને 2 મીટર દૂર રાખેલી હોય તો પ્રતિબિંબ અરીસાથી કેટલું દૂર હશે તો એમાં જવાબ આવશે 2 મીટર મિત્રો ખાસ ધ્યાન રાખજો આમાં શું પૂછ્યું છે અરીસાથી પ્રતિબિંબ કેટલું દૂર હશે તો વસ્તુ અરીસાથી જેટલી દૂર છે પ્રતિબિંબ સામે એટલું જ દૂર હશે પણ જો અહીંયા એવું પૂછવામાં આવે કે અરીસાની સામે 2 મીટર દૂર રાખેલી વસ્તુ અને હવે તમને પ્રશ્ન જે પૂછું છું એ ખાસ સમજો અહીં એવો પ્રશ્ન છે કે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ફરી વાર રિપીટ કરી દો અરીસાની સામે 2 મીટર દૂર રાખેલી વસ્તુ માટે પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર શોધો તો અહીં તમને પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર પૂછ્યું છે એટલે અરીસાની સામે 2 મીટર દૂર વસ્તુ છે તો સામે અરીસાની પાછળ પ્રતિબિંબ પણ 2 મીટર દૂર હશે તો અરીસા અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર થશે 2 વત્તા 2 એટલે કે ટોટલ 4 મીટર થશે આ રીતના પ્રશ્ન પૂછાય તો જરાક ધ્યાન રાખવું આ વાત થઈ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ફરી વાર એની ઉપરથી આપણે રિવિઝન કરી લઈએ કે પ્રતિબિંબ જે સમતલ અરીસા વડે રચાય છે તે કેવા પ્રકારનું હોય છે સૌથી પહેલું સમતલ અરીસા રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચપટું હોય છે બીજી વસ્તુ પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એની સાઈઝ એનું કદ હંમેશા વસ્તુ જેવડું જ હોય છે ત્રીજી વસ્તુ વસ્તુ અરીસાથી જેટલા અંતરે હશે સામે પ્રતિબિંબ પણ અરીસાથી પાછળની સાઈડ તેટલા જ અંતરે હશે વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે મિત્રો આ એક ખાસ ખૂબ અગત્યનું આમ આપણે અનુભવ બધાએ કર્યો જ હોય કે અરીસાની સામે તમે ડાબો હાથ તમારો ઊંચો કરો તો અરીસામાં જે પ્રતિબિંબ હોય એમાં જમણો હાથ લાગે આપણને જમણી સાઈડ લાગે એટલે કે બાજુઓ છે એ ઉલટાયેલી હોય છે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં બાજુઓ જે છે એ ઉલટાયેલી એટલે કે ડાબી બાજુ હોય એ પ્રતિબિંબમાં જમણી બાજુ બતાય અને જમણી બાજુ જે વસ્તુની હોય એ પ્રતિબિંબમાં આપણને ડાબી બાજુ બતાય છે આ વાત થઈ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની અને હવે આપણે ચર્ચા કરીશું ગોલી અરીસા વિશે મિત્રો ગોલી અરીસા નામ ઉપરથી જ ખબર પડે કે સમતલ અરીસામાં કેમ કે સમતલ સપાટી હોય પરાવર્તક સપાટી સમતલ હોય તો એને સમતલ અરીસા કીધા હતા એમ જો કોઈ અરીસાની પરાવર્તક સપાટી ગોલીય હશે તો આપણે એને ગોલી અરીસા કહેશું ગોલી અરીસા 2 પ્રકારના હોય છે એક છે અંતર્ગોળ અરીસો અને બીજું છે બહિર્ગોળ અરીસો હવે આ અંતર્ગોળ અરીસો કેવો હોય છે જે ગોલી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે મિત્રો અરીસા કેવી રીતે તૈયાર કરવામાં આવતા હશે તો અરીસા માટે કોઈ પારદર્શક કાચનો અથવા પ્લાસ્ટિકનો કોઈ પારદર્શક માધ્યમનો ગોળો વિચારવામાં આવે અને ગોળાનો કોઈ છેદ આપણે કરીએ
તો જેનો છેદવાળો ભાગ મળે એટલે કે વક્રાકાર ભાગ મળે એમાં અંદરની સપાટી જો પરાવર્તક બનાવી દઈએ તો એ અંતર્ગોળ રીસો થઈ જાય, અને જો બહારની સપાટી પરાવર્તક કરીએ તો તે બહિર્ગોળ રીસો બની જતો હોય. એટલે કે ટૂંકમાં પોલા વર્તુળાકાર ગોળામાંથી આપણે અરીસા તૈયાર કરી શકીએ, ગોલીય અરીસા. હવે અંતર્ગોળ રીસો છે તો કે જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેને અંતર્ગોળ રીસો કહે છે. એટલે કે અંતર્ગોળ અરીસામાં અંદરની જે વક્ર સપાટી હશે એ પરાવર્તન કરતી હશે, એટલે કે પરાવર્તન માટે જવાબદાર હશે, એટલે એને આપણે પરાવર્તક સપાટી કીધું. અંતર્ગોળીસાનું એક બીજું પણ નામ છે જે ઘણી વાર તમે કદાચ સાંભળ્યું હોય, આગળના ધોરણમાં આપણે એ આવશે અને તમે પાછળના ધોરણમાં પણ એ ભણી ગયેલા છો. અપસારી અને અભિસારી એવા બે શબ્દો જો કોઈ આમ લાગે કે કંઈક સાંભળ્યું હોય એવું, તો આ જે અભિસારી લેન્સ એટલે કે અભિસારી અરીસો મુખ્ય અક્ષને સમાંતર જ્યારે તમે કિરણો આપાત કરો છો તો જો અંતર્ગોરીસો હોય તો એના વડે કોઈ એક બિંદુએ આ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલા પ્રકાશના કિરણો જે છે એ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે, એટલે કે ભેગા થાય છે, એટલે એને અભિસારી અરીસો કહેવાય છે. આનથી વિરુદ્ધ જ્યારે થશે એટલે કે કેન્દ્રિત થવાને બદલે વિકેન્દ્રિત થતા હોય તેવું લાગશે ત્યારે આપણે એને અપસારી એવો શબ્દ વાપરશું, એટલે કે એ બહિર્ગોળ અરીસા માટે આવશે. બે પ્રકારના અરીસા છે ગોલીય અરીસામાં, અંતર્ગોળ રીસો અને બહિર્ગોળ રીસો. અંતર્ગોળ રીસાની વ્યાખ્યા, જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતર્ગોળ રીસો કહે છે, તેને અભિસારી અરીસો પણ કહે છે. શું કામ એને એવું કેમ આવે છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા એટલે કે અંતર્ગોળ રીસા વડે પરાવર્તન પામીને એક બિંદુએ કેન્દ્રિત થાય છે, તેથી તેને આપણે અભિસારી અરીસો પણ કહીએ છીએ. હવે અરીસાનો બીજો પ્રકાર છે એટલે કે બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી હતી, અહીં હું આવશે બહારની સપાટી, એટલો જ ફેર છે. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. આ બે અરીસા થયા અંતર્ગોળ બહિર્ગોળ, ટોટલ આપણે ત્રણ અરીસા જોયા, સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આપણે જોઈ લીધું. મિત્રો, હવે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ જતા પહેલા આપણે ગોલીય અરીસા માટેના કેટલાક પદો છે એટલે કે એના અમુક અમુક શબ્દો છે એનો મતલબ શું થાય એ વ્યાખ્યાયિત કરવા પડશે, કે જેની સમજને કારણે આપણે આગળ ઘણો બધો એનો આપણે ઉપયોગ કરવાનો આવશે. તો અહીં સાત પદો છે કુલ. આ સાતે સાત પદો વિશે આપણે વ્યવસ્થિત સમજી લઈએ પછી આપણને તેની વિશે આગળ અભ્યાસ કરવામાં ખૂબ મજા આવશે. સાત પદો એટલે કે સાત વ્યાખ્યાઓ આવશે, એની સંજ્ઞા અમુકના જેના એસઆઈ એકમ આવશે એના એસઆઈ એકમો, ખાસ અગત્યની વ્યાખ્યાઓ છે, આ ખૂબ કામ આવે એવી, અને આગળ જતા પણ આ વ્યાખ્યાઓ બારમા ધોરણમાં પણ આનો ઉપયોગ આવે છે. આ જ વ્યાખ્યાઓનો ફરીવાર આ જ ચેપ્ટરમાં આપણે ઉપયોગ કરશું જ્યારે વક્રીભવન ભણશું ત્યારે લેન્સના સંદર્ભમાં આવશે. આ વ્યાખ્યાઓ અત્યારે જે આપણે જોઈએ છીએ તે અરીસા માટેની છે. આ જ ચેપ્ટરમાં આપણે ફરીવાર આ વ્યાખ્યાઓ પાછી ભણશું ત્યારે લેન્સના સંદર્ભમાં એટલે કે વક્રીભવનના સંદર્ભમાં આવશે. એટલે એકવાર આ વ્યાખ્યા જો વ્યવસ્થિત સમજાઈ ગઈ અને પાકી થઈ ગઈ તો આપણને ફરીવાર એ વસ્તુ મદદરૂપ આ જ ચેપ્ટરમાં થવાની છે. એટલે ખાસ ધ્યાન આપીને વ્યાખ્યાઓ પાકી કરવાની છે અને સમજવાની છે. સાત વ્યાખ્યા કઈ કઈ છે? સૌથી પહેલી છે ધ્રુવ, પછી આવશે વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણ. એમાં સૌથી અગત્યની અને બહુ મજા આવે ઇન્ટરેસ્ટિંગ વ્યાખ્યા હોય તો એ છે મુખ્ય કેન્દ્રની. સૌથી પહેલા આપણે શરૂ કરીએ ધ્રુવની વ્યાખ્યા. તો ધ્રુવની વ્યાખ્યા બહુ સિમ્પલ છે અને તરત યાદ રહી જાય એવી છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રના મધ્ય બિંદુ અથવા કેન્દ્રને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે. ધ્રુવને દર્શાવાય છે કેપિટલ પી વડે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે. મિત્રો, આ બધી વ્યાખ્યા અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટેની છે. બંને માટે વ્યાખ્યા કોમન હશે, એ કોમન છે બધી વ્યાખ્યા. એટલે કે અરીસાનો ધ્રુવ પી, જેને આપણે અરીસાની જે સપાટી છે એનું મુખ્ય કેન્દ્ર એટલે કે મધ્ય કેન્દ્ર એનું હશે, સપાટી પરનું કેન્દ્ર હશે. બીજી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર.
વક્રતા કેન્દ્ર અને વક્ર ત્રિજ્યા બંનેની વ્યાખ્યામાં સહેજ એવો ફેર છે, નામમાં જેમ ફેર છે એમ કેન્દ્ર અને ત્રિજ્યાનો ફેર છે, એટલે એક વ્યાખ્યા પાકી કરો એની ઉપરથી બીજી આપોઆપ પાકી થઈ જશે. વક્રતા કેન્દ્રની વ્યાખ્યા, તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તે પોલા ગોળાના કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. એટલે કે મિત્રો, ગોલીય અરીસો એટલે કે અંતર્ગોળ અથવા બહિર્ગોળ જે ગોળામાંથી આપણે તૈયાર કરેલો છે ઈ ગોળાનું એક કેન્દ્ર હશે, તો ઈ ગોળાનું જે કેન્દ્ર છે એને આપણે શું કહેશું, વક્રતા કેન્દ્ર. પણ કોનું? અરીસાનું. મિત્રો ખાસ ધ્યાન રાખજો, વક્રતા કેન્દ્રને દર્શાવાય છે કેપિટલ સી વડે, અને આ વક્રતા કેન્દ્ર અરીસા ઉપર હોતું નથી, અરીસાની બહારનો ભાગ છે. એટલે ખાસ યાદ રાખજો, અરીસા ઉપર કોઈ દિવસ વક્રતા કેન્દ્ર આવેલું હોતું નથી. વક્રતા કેન્દ્રની વ્યાખ્યા ફરીવાર કહી દઈએ, ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તે પોલા ગોળાના કેન્દ્રને ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે, અને જેને દર્શાવાય છે કેપિટલ સી. અંતર્ગોળ અરીસા માટે વિચારીએ ને, તો અંતર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્ર અરીસાની આગળની સાઈડ હશે, જ્યારે બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્ર જે છે એ અરીસાની પાછળની સાઈડ હશે. એ જ રીતે હવે વ્યાખ્યા જોઈ લઈએ વક્રતા ત્રિજ્યાની. સેમ વ્યાખ્યા છે, ફેર ખાલી કેન્દ્રની બદલે ત્રિજ્યા કરવાનું છે. એટલે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તે પોલા ગોળાની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે, અને વક્રતા ત્રિજ્યાને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ છીએ. મિત્રો વક્રતા ત્રિજ્યા એટલે એક પ્રકારની ત્રિજ્યા જ થઈ, વર્તુળની જે ત્રિજ્યા આવે એવી રીતે, એટલે ત્રિજ્યા એક પ્રકારનું અંતર થયું. એટલે વક્રતા ત્રિજ્યાનો એસઆઈ એકમ જો ક્યારેક પૂછી નાખ્યો હોય તો એવું કહી શકાય કે વક્રતા ત્રિજ્યાનો એસઆઈ એકમ થશે મીટર, સ્મોલ એમ વડે આપણે દર્શાવશું. મિત્રો અહીં વક્રતા ત્રિજ્યાને આપણે એવું પણ કહી શકીએ કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેનું અંતર એટલે કે રેખાખંડ પીસી એટલે કે પીસી જેટલું થશે, કારણ કે ધ્રુવ પી એ અરીસાનો એક ભાગ છે, અરીસાને સપાટીનું કેન્દ્ર છે, અને વક્રતા કેન્દ્ર સી એ જે ગોળામાંથી આપણે અરીસો તૈયાર કર્યો છે તેનું કેન્દ્ર છે. તો કેન્દ્ર અને ગોળા પરનું કોઈ બિંદુ એની વચ્ચેનું અંતર એ ત્રિજ્યા જેટલું જ થાય. એટલે એવું પણ થાય કે ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેનું અંતર એ વક્રતા ત્રિજ્યા એટલે કે આર જેટલું હશે. આ વસ્તુ આપણને આગળ દાખલાઓમાં અને આકૃતિઓમાં ઘણું ઉપયોગી થશે, એટલે યાદ રાખજો. ચોથી વ્યાખ્યા છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે એક પ્રકારની કાલ્પનિક વસ્તુ છે, હકીકતમાં આવું હોય નહીં પણ આપણે સરળતા ખાતર એક કલ્પના કરી લે છે. એટલે એની વ્યાખ્યા એવી છે, ગોલીય અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. એટલે કે એક પ્રકારની કાલ્પનિક રેખા છે જે અરીસાના ધ્રુવ પી અને સી માંથી પસાર થતી હશે. મુખ્ય અક્ષ જે છે એ ગોલીય અરીસાનું જે ધ્રુવ છે એને હંમેશા લંબ હશે તો જ એમાંથી પસાર થઈ શકે. હવે જે પાંચમી વ્યાખ્યા છે એ છે મુખ્ય કેન્દ્રની. મિત્રો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા સમજવા માટે થોડીક વ્યાખ્યા આ ખૂબ લાંબા જેવી છે, એટલે કે થોડુંક એમાં સ્ટેપ બાય સ્ટેપ જવું પડે એમ છે. એટલે એ જે વ્યાખ્યા છે એ સમજવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરીશું. આકૃતિમાં તમે જોશો તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને માટે અલગ અલગ વસ્તુ છે. એટલે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે બંને માટે અલગ પણ છે, અને આપણે બંનેને સાથે ભેગી કરીને પણ એક વ્યાખ્યા બનાવી શકીએ છીએ. તો પહેલા આપણે જોઈ લઈએ અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા કઈ રીતે લખી શકાય. તો કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર કિરણો, એટલે કે અંતર્ગોળ અરીસાને મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો. હવે અરીસો છે એટલે પરાવર્તન તો થશે, એટલે શબ્દ વાપર્યો છે કે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એટલે કે અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય
તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. આ જ રીતે બહિર્ગોળ અરીસા માટે જ્યારે વ્યાખ્યા બનાવીએ ત્યારે એમાં થોડોક ફેર આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બહિર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો, બંને કિસ્સામાં પ્રકાશના કિરણો આપણે મુખ્ય અક્ષને સમાંતર જ આપાત કરવાના છે. એટલે કે બહિર્ગોળ અરીસા માટે વ્યાખ્યા આપીએ તો બહિર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો, આટલું સેમ આવશે. હવે જે વસ્તુ શરૂ થાય છે એ જરાક અગત્યની છે, ધ્યાન આપજો. બહિર્ગોળ અરીસા વડે જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન પામે છે ત્યારે મિત્રો આપણે વ્યાખ્યામાં જોયું હતું કે એ જે અરીસો છે, બહિર્ગોળ અરીસો, એ અપસારી છે, એટલે કે એ કેન્દ્રિત નથી કરતું પણ વિકેન્દ્રિત કરે છે. એટલે અહીંયા પણ મુખ્ય અક્ષને સમાંતર જે પ્રકાશના કિરણો આપાત થયા છે એનું વિકેન્દ્રણ થશે, એટલે કે વિકેન્દ્રિત થશે. તો એ પાછળની સાઈડ આપણે લંબાવવા પડશે, અને પાછળની સાઈડ લંબાવશું એટલે કોઈ જગ્યાએ ભેગા થતા હોય એવો આપણને આભાસ થશે. એટલે ત્યાં એવો શબ્દ વાપર્યો છે કે મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ફરીવાર વ્યાખ્યા રિપીટ કરી દઈએ. બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મિત્રો, આ વ્યાખ્યા થઈ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર. હવે આપણે આ બંને વ્યાખ્યાને કમ્બાઈન કરીએ છીએ, એટલે કે ભેગી કરીને કોઈ એક વ્યાખ્યા બનાવી હોય તો કઈ રીતે આપી શકાય? તો એવી રીતે લખી શકાય કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી કેન્દ્રિત થતા હોય, અથવા બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ફરીવાર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, અથવા બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તે બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. મિત્રો, અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર છે એ અરીસાની સામે હશે, અને બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળની સાઈડ હશે. હવે એની પછીની વ્યાખ્યા, છઠ્ઠી વ્યાખ્યા, એ છે કેન્દ્ર લંબાઈ. તો અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય. બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય છે. કેન્દ્ર લંબાઈને દર્શાવાય છે સ્મોલ એફ વડે. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે દર્શાવાય છે, જ્યારે મુખ્ય કેન્દ્રને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ પણ એક પ્રકારનું લંબાઈ એટલે કે અંતર થયું, તો એનો એસઆઈ એકમ શું હોઈ શકે? મીટર. હવે આવે છે દર્પણમુખ. બહુ ઇઝી ને બહુ નાની એવી વ્યાખ્યા છે દર્પણમુખ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના જે વ્યાસ છે તેને શું કહેશું? આપણે દર્પણમુખ કહેશું. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણમુખ કહેવાય છે. મિત્રો, આ થઈ આ ગોલીય અરીસાના સાત વ્યાખ્યાઓ. ખૂબ અગત્યની